રાજ્યમાં સૌથી વધુ ઘરવેરો ઉઘરાવતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક નવો ફતવો જાહેર કરવામાં આવ્યો છે। સાધારણ સભામાં બહુમતીના જોરે જાહેર કરાયેલા ફતવામાં જો કોઈના ઘરે કે બિલ્ડિંગમાં પાણીના ખાડામાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળશે તો 50 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના દંડની વસૂલાત કરવામાં આવશે। ત્યારે સ્વચ્છતાની આગ્રહી મહાનગરપાલિકા પોતે ક્યારે પોતાની ફરજ નૈતિકતાથી પૂર્ણ કરી રસ્તા પરથી ખાડા અંગે ગંદકી દૂર કરશે તે જોવું પણ જરૂરી છે। અમારા સુપરવાયર મેલેરિયા ફિલ્ડ વર્કરો, અમારા સીબીએચવીના બહેનો અને અમારા જે ઇન્સ્પેક્ટરો છે એ વિસ્તારમાં જતા જ હોય છે। ચોમાસા દરમિયાન તો ખાસ દવાઓ નાખવા જતી હોય છે, તપાસ એના ઉપર થતી હોય છે, એટલે બધા જ ઘરે બધા અમારા સ્ટાફ છે એ જતો હોય છે। ડ્રેનેજ ઉભરાય છે કોર્પોરેશનના પરિસરમાં અને કોર્પોરેશનને બનાવેલા બિલ્ડિંગમાં જો આવી રીતે મચ્છર ઉપદ્રવ વધશે તો આપણે કોની પાસેથી દંડ વસૂલ કરશું? આવા ખોટે ખોટા ફતવા બહાર પાડે છે અને આ ભાવનગરને ભાંગવાની વાત કરે છે। વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ દ્વારા શાસક પક્ષની યાદ અપાવતા કહ્યું કે મનપાના દરવાજામાં પણ પાણીના ખાબોચિયા ભરાય છે, તેમજ સરકારી કચેરીઓના મેદાનમાં પણ પાણીના ખાડા અને મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે। શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં રસ્તા પર ચાલવું પણ મુશ્કેલી ભર્યું છે અને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, આવા લોકોને આપણે યોગ્ય સુવિધા આપણી ભૂલો અને અણઆવડતના કારણે નથી આપી શકતા। ઉપરાંત કહ્યું કે આ ભાવનગર છે, રાજકોટ નથી, અને તેની નકલ કરવાના બદલે વાસ્તવિકતા જોઈને આવા ઠરાવ પસાર કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું। ભાવનગર શહેર કે જેણે થોડા સમય અગાઉ સ્વચ્છતામાં 33મું સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ કરની અને કથનીમાં ફરક હોય તેમ શહેરમાં ચોતરફ ગંદકી જ જોવા મળે છે।